એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને એજ્યુકેશન સિરીઝમાં આજે અમારી સાથે અહીંયા ઉપસ્થિત છે શ્રી રૂબીનભાઈ પચ્છીકર. આમ તો તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, પણ શિક્ષણ ક્ષેત્રમાં છેલ્લા 25 વર્ષથી તેઓ સંકળાયેલા છે. તેવા રૂબીનભાઈ પચ્છીકરનું આપણે સ્વાગત કરીશું અમારા સ્ટુડિયોમાં. સાહેબ, સ્વાગત છે આપનું. જી, અને રૂબીનભાઈ વિશે હું થોડી બીજી પણ વાત કરીશ કે એજ્યુકેશન ક્ષેત્રે તેઓ 25 વર્ષથી સંકળાયેલા છે. તેમણે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની અંદર તેઓ અધ્યક્ષ રહી ચૂક્યા છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંદર તેઓ ચેરમેન રહી ચૂક્યા છે અને હાલમાં તેઓ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના તેઓ ડિરેક્ટર છે ગુજરાત સ્ટેટ લેવલના. તો આવા રૂબીનભાઈ પચ્છીકર અમારી સાથે ઉપસ્થિત છે અને આજનો જે એજ્યુકેશન ને નો જે સબ્જેક્ટ છે, અમારો એજ્યુકેશન સિરીઝનો સબ્જેક્ટ છે, ખૂબ જ બધા વાલીઓ ચિંતિત છે. અને એવો પ્રશ્ન વિષય છે કે હાલની જે કોરોનાની મહામારી ચાલી રહી છે અને જે ઓનલાઈન એજ્યુકેશનમાં ખૂબ ચિંતિત વાલીઓ છે કે અમારા બાળકો કેવી રીતે ભણશે, કેવી રીતે અમારા બાળકોનું ભવિષ્ય બનશે, કેવી રીતે અમારા બાળકને અમે આ ઓનલાઈન એજ્યુકેશન શિક્ષણ આપી શકીશું. તો આ બધા જ પ્રશ્નોના નિરાકરણ માટે આજે અમે રૂબીનભાઈને અહીંયા બોલાવ્યા છે. અને જે અમારો આજનો અમે સબ્જેક્ટ રાખ્યો છે, વિષય રાખ્યો છે કે કોરોના સાથે તમે કેવી રીતે ભણશો અને કોરોના પછી તમે કેવી રીતે ભણશો. એટલે વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો અને શાળા સંચાલકો, આ ત્રણની જે દુવિધા છે બધી, તેનું આજે નિરાકરણ માટે આપણે રૂબીનભાઈ સાથે વાત કરવાના છે. અને ખાસ આ મુદ્દા પર ચર્ચા કરવાનું એટલા માટે અમે વિચાર્યું સાહેબ કે અમારી આ જે ચેનલ છે એ ખૂબ જ લોકપ્રિયતા અત્યારે ધરાવી રહી છે અને ખૂબ અતૂટ વિશ્વાસ દર્શકોનો છે કે અમે આ ચેનલ ઉપર કંઈ પણ વાત કરીશું તો અમને જરૂર એનામાં ન્યાય મળશે. તો જે પણ વાલીઓએ અમને પ્રશ્નો મોકલ્યા છે કે અમને આનું કંઈ તમે સમાધાન આપો કે કંઈ પણ એનું નિરાકરણ આપો, તો એ બધા જ વાલીઓના પ્રશ્નોને આપણે આજે વાચા પણ આપીશું. અને એટલા જ માટે આ કાર્યક્રમ આપણે આયોજન કર્યો છે. દર્શક મિત્રો, અમારી સાથે જોડાવા માટે આ ચેનલ ફક્ત ઓનલાઈન ચેનલ છે, ડિજિટલ ચેનલ છે. તમારે સોશિયલ મીડિયા ઉપર જ આ ચેનલને જોવાની રહેશે અને ફેસબુક લાઈવમાં અમે દરરોજ, મતલબ કે રોજે રોજ અલગ અલગ વિષયો પર અલગ અલગ કાર્યક્રમો અમે કરી જ રહ્યા છીએ. તો આપ જોતા રહો અમારો આ કાર્યક્રમ અને વિદ્યાર્થી અને વાલી મિત્રો માટેનો આ ખાસ કાર્યક્રમ છે. તો સૌથી પહેલા તો સાહેબ મારો પ્રશ્ન એ હશે, પણ આપ આપના વિશે કંઈ કહેવા માંગતા હો તો મારા દર્શક મિત્રોને કહો, પછી આપણે આ પ્રશ્ન શરૂ કરીએ. હું મારા વિશે તો શું કહું, પણ તમે એક વાત ચોક્કસ કરી કે એજ્યુકેશન ફિલ્ડમાં 25 વર્ષથી સંકળાયેલો છું અને એ ઉપરાંત હું ચેમ્બર ઓફ કોમર્સનો પણ પ્રેસિડેન્ટ રહી ચૂક્યો છું અને ગુજરાત રાજ્ય દેશી જે યુથનું ઓર્ગેનાઇઝેશન છે તેમાં પણ હું સ્ટેટ પ્રેસિડેન્ટ રહી ચૂક્યો છું અને અમારી સીએ ઇન્સ્ટિટ્યૂટમાં હું અહીંયા તો સુરત પ્રાંતનો તો ચેરમેન રહ્યો છું, પરંતુ વેસ્ટર્ન ઇન્ડિયા રિજિયનલ કાઉન્સિલ એટલે ગુજરાત મહારાષ્ટ્ર દીવ દમણ એન્ડ ગોવા એનો હું બે વાર ઇલેક્ટ થયો. પહેલી ટર્મમાં હું ટ્રેઝરર હતો વેસ્ટ ઇન્ડિયા રિજિયનનો અને બીજી ટર્મમાં હું વાઇસ ચેરમેન હતો વેસ્ટ ઇન્ડિયા રિજિયનનો. મૂળ વાત શિક્ષણ સાથે હું જોડાયો તો કદાચ મારા ફાધરની પ્રેરણા લઈને. મારા ફાધર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં મેની કમિટીમાં હતા અને એવો જ્યારે ટાઉન પ્લાનિંગ કમિટી એના ચેરમેન હતા કોર્પોરેશનમાં, ત્યારે એક્સપેરિમેન્ટલ સ્કૂલ માટે જે જગ્યા ફાળવવામાં આવી તે મારા ફાધરની નેજા હેઠળ એ ફાળવવામાં આવી હતી અને ત્યારથી એજ્યુકેશન ફિલ્ડ સાથે હું જોડાતો રહ્યો. અને મને કહેતા આનંદ થાય છે કે કદાચ ગુજરાતની પહેલી ઇવનિંગ કોમર્સ કોલેજ 2008માં મેં સર કેપી કોલેજ ઓફ કોમર્સના પ્રિમાસિસમાં શરૂ કરી અને આજે એમાં 1200 થી 1500 જેટલા વિદ્યાર્થીઓ નોકરી કરતા હોય તેને આ તક મળે એવા આશયથી ઇવનિંગ કોમર્સ કોલેજની શરૂઆત કરી. એ કદાચ મને એમ લાગે કે બધું એવું થાય
એ રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં મને મોદી સાહેબે 2006 થી 2011 સુધીનો ટર્મ આપી હતી. તેમાં એક બેઝિક કામ જે શિક્ષણ ક્ષેત્રમાં થયું તે પહેલાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ નંબરથી ઓળખાતી હતી, નંબર 1 થી 270 શાળા નંબર 1 આપણે એમ બોલીએ, અને એને નામકરણ આપવાની વાત આવી એટલે એ વિચાર મારો જ હતો. અને મેં મોદી સાહેબને વાત કરી, અમે 270 શાળાને એક સાથે નામ આપ્યા અને નામકરણની વિધિ એ મોદી સાહેબને હાથે થઈ હતી. અને એટલા માટે હું મોદી સાહેબ સાથે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સના પાના પર છું. એટલે આ જ એક બેઝી હોય જનભાગીદારીની નીતિ મેં શરૂ કરેલી. એમાં પ્રાઇવેટ સેક્ટરમાં જે સુવિધાઓ આપવામાં આવે છે તે બધી જ સુવિધાઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાને કેમ ન મળે એવા આશયથી જનભાગીદારી નીતિ બનાવી. મેં એક MOU બનાવ્યું, એ કોર્પોરેશનમાં પાસ થયું અને એના આધારે 27 જેટલી શાળાઓ આ શહેરમાં મેં જનભાગીદારી માટે આપી. અને એમાં એ લોકોએ જે દાતાઓ હતા એણે સારી કોમ્પ્યુટર લેબ ઊભી કરવાની હતી, સારા ગાર્ડન બનાવવાના હતા, ઔષધિના બાગ બનાવવાના હતા, લાઇબ્રેરી સારી થવી જોઈએ, બુક્સ સારા આવવા જોઈએ, ખેલ માટેના સાધનો આવવા જોઈએ. આ બધી જ વાતને ધ્યાનમાં રાખીને મેં 27 શાળા આ શહેરના બહુ નામી દાતાઓને આપી. અને મને કહેતા આનંદ થાય છે, જ્યારે પહેલી સ્કૂલ મેં વરાછા રોડ પર મહારાણા પ્રતાપ સ્કૂલમાં દત્તક આપી વલ્લભભાઈ સવાણીને, અને તે મેસેજ જતાં એ લોકોને એમ થયું કે આ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા હવે પીપી સવાણી ચલાવશે. એટલે 700 માણસ એડમિશન લિસ્ટ પર, નગર પ્રાથમિકના ઇતિહાસમાં વેઇટિંગ લિસ્ટમાં એડમિશન હોય એવો એ પહેલો પ્રસંગ હતો. અને ત્યાર પછી તો મારે 2 પાળી કરવી પડી, સવારની પાળી અને બપોરની પાળી. સવારે કુમારોને કીધું અને બપોરની પાળીમાં કન્યા આવી. પણ આવા અનેક કામ કર્યા. પછી તો ગોવિંદભાઈ ધોળકિયાએ 4 સ્કૂલ લીધી, રૂપાબેન મહેતા આપણા મહાવીર હોસ્પિટલના ચેરપર્સન એમણે 1 સ્કૂલ લીધી, 1 સ્કૂલ ઝુંબેશ નામની સ્ત્રી સંસ્થા લીધી હતી. અને એ સ્ત્રી સંસ્થા તો એક અદ્ભુત કામગીરી કરી. મોરારજી દેસાઈ શાળા જે ઉમરામાં છે તેનું સંચાલન એમણે સંભળાવ્યું. અને વિદ્યાર્થીઓ જે સામાન્ય સમય હોય 11 વાગ્યાનો એના કરતાં 2 કલાક વહેલા આપીને આવીને શિક્ષણ લેતા થયા. એટલે આ જે વાત હતી આખી ટ્રેન્ડને બદલવાની, તે મારા હસ્તક થયું. એવું જ નગર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં પણ મેં નવા પ્રયોગ ઘણા કર્યા. દાખલા તરીકે મેં આરંગેત્રમને સ્કૂલ લેવલ પર મૂકી દીધું, એક ક્લાસરૂમના શિક્ષણ તરીકે એને ભરતનાટ્યમ શીખવાડ્યું. 7 વર્ષ પૂરા થાય એટલે એ છોકરી કે એક છોકરો એ પોતે આરંગેત્રમ કરી શકે. એ જ રીતે થિયેટરનો ઉપયોગ કરીને ડ્રામા દ્વારા પાઠ્યપુસ્તકનું જાણકારી આપવી એ એક નવો પ્રયોગ મેં કર્યો. અને સૌથી મોટી વાત જે એજ્યુકેશન ક્ષેત્રમાં મને એમ લાગે છે કે મારા હસ્તક થઈ હોય એઝ અ ચેરમેન, તો એ છે કે આપણી સ્કૂલની કવિતાઓ સામાન્ય રીતે ફિલ્મી સોંગો આપણા બાળકોને યાદ રહી જાય છે, ઓમ શાંતિ ઓમ ગાતા થઈ જાય, પણ દલપતની કવિતા કે નર્મદની કવિતા મોડે થવી જોઈએ. એટલે મેં 7 ધોરણમાં 7 સંગીતકારોને ભેગા કરીને 1-1 ધોરણ 1 સંગીતકારને આપ્યું અને કહ્યું કે આ પાઠ્યપુસ્તકમાં જે 5, 10 કે 7 કવિતાઓ છે એને તમે સંગીતમાં કંડારો, અને સંગીતમાં કંડારી એની સીડી બનાવી. એટલે દરેક ધોરણની 1 સીડી, એ સીડી મેં માત્ર 30 રૂપિયામાં વેચી. અને એ ત્યાં સુધી કે મેં તો 7 ધોરણની સીડી 270 210 રૂપિયાની થાય, આપણે 200માં આપી દઈએ, પણ ત્યાં સુધી એ શાળાના ગીત ગવાતા જોઈએ જ્યાં સુધી વિદ્યાર્થીઓને મન લાગે, એ બાથરૂમમાં બી ગાતો થઈ જાય એવી પરિસ્થિતિ ઊભી કરવાનું કામ મેં કર્યું. એટલે મને લાગે છે કે એજ્યુકેશન ક્ષેત્રમાં નોવેલ્ટી લાવવાનો પ્રયત્ન મેં કર્યો છે. એ અમે પણ જોયું છે કે તમારા દ્વારા ઘણા બધા પ્રયત્નો કરાયા છે અને તમે ઘણું બધું યોગદાન આપ્યું છે શિક્ષણ ક્ષેત્રમાં, એ અમે પણ જોયું છે. કારણ કે હું પણ તમને ઘણા વર્ષોથી જાણું છું, તો આપણે વાત કરી હતી રૂપિનભાઈ સાથે, વાત કરી રહ્યા છીએ અને કોરોના સાથેનું શિક્ષણ અને કોરોનાનો જે વાયરસ આવ્યો છે અને મહામારી જે આવી છે એના કારણે જે તકલીફો બધી ઊભી થઈ છે, તો એના સંદર્ભમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ. તો સૌથી પહેલાં તો મારો પ્રશ્ન સાહેબ એ હશે, કારણ કે જે પણ વાલીઓના દર્શકોના પ્રશ્ન આવ્યા છે એમાંથી હું તમને આપને પ્રશ્ન પૂછી રહી છું કે
કોરોનાની ની આ મહામારીમાં શિક્ષણ ઉપર શું અસર થઈ છે? અસર તો થઈ જ છે, પણ તમે શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા છો એટલે તમને વધારે અનુભવ થયો હશે. વેલ, યામિનીબેન, તમારો પ્રશ્ન બહુ સરસ છે. બેઝિકલી કોરોના કાળમાં છેલ્લા બે મહિનાથી આખું વિશ્વ થંભી ગયું છે. કોઈ રસ્તા પર વાહન નહોતા ચાલતા બે મહિના સુધી, આકાશમાં પ્લેન નહોતું ચાલતું, રેલવે બંધ થઈ ગઈ હતી, માણસ પોતાની ગાડીમાં પણ ન જઈ શકે એવા કરફ્યુ આવી ગયા હતા. તો આ બધું જ બંધ હતું. જ્યારે સભાઓ ન થાય, મંદિરોમાં તમે જઈ ન શકો, તમે કલ્ચર એક્ટિવિટી ન કરી શકો, તમે મેળાવડા ન કરી શકો, તમે લગ્ન પણ ધામધૂમથી ન કરી શકો, એવી પરિસ્થિતિ જ્યારે હોય ત્યારે સ્વાભાવિક રીતે શાળાઓ બંધ રાખવી પડે એ બહુ સ્વાભાવિક ઘટના છે. પણ મને લાગે છે કે એ જરૂરી હતું. કેન્દ્ર સરકારે પહેલાં જે કામ કર્યું તે લોકડાઉન કરીને એમણે લોકોના જાન બચાવવાનો પ્રયત્ન કર્યો. આજે પણ તમે જુઓ કે વિશ્વમાં કદાચ 4 લાખ વ્યક્તિઓ મૃત્યુ પામી છે, તેમાં આપણે ત્યાં ઇન્ડિયામાં લગભગ 4000ની આસપાસ મૃત્યુ પામી છે. એની અસર તો થાય છે, પણ એ લોકડાઉન ન હોત તો કદાચ આ મૃત્યુઆંક બહુ વધી ગયો. એટલે શાળાઓનો જ્યાં સુધી સવાલ છે, મને લાગે છે શાળાઓ બંધ રાખવી પડી અને એને કારણે એજ્યુકેશન થોડું બંધ થઈ જાય. કારણ કે જોકે મોટો ભાગનો પિરિયડ તો વેકેશન નહોતો, પણ સામાન્ય રીતે 10મા કે 12મા ધોરણમાં વિદ્યાર્થી ભણતો હોય તે તો વેકેશનમાં પણ એજ્યુકેશન લેવા તૈયાર જ હોય, અને સ્કૂલો પણ હવે એટલી કોઈ વેકેશન જોકે હોતું જ નથી, કારણ કે જેવું એક્ઝામ પતી જાય છે એટલે લોકોના નવા ક્લાસીસ શરૂ થઈ જતા હોય છે. એક્ઝેક્ટલી. અને એમાં મૂળ વાત એ કે આ કોરોના કોવિડ-19 એ એવો વાયરસ છે જે અદૃશ્ય છે, તમને દેખાતો નથી. તમારી બાજુમાં બેઠેલો માણસ કોરોના લઈને ચાલે છે એ તમને ખબર ન હોય, અને તમે મિત્રભાવે એને હાથે હાથ મિલાવી દો અને તમને કે ચેપ લાગી જાય, એટલે આટલું બધું ભયંકર છે. કારણ કે અદૃશ્ય શત્રુ છે, સામે કોઈ દેખાતો હોય કે આ મને વિરોધ કરવાનો છે અથવા આને ચેપ લાગી જશે તો આપણે એને દૂર રહીએ, પણ ખબર જ ન હોય તો શું થાય. એટલે શાળા તો મૂળ વાત, એટલા માટે શાળા કે કોલેજ, હું બંનેની વાત કરીશ, બંને બંધ થઈ ગયા. અને બંધ થાય એટલે સ્વાભાવિક રીતે એજ્યુકેશન કરડી જાય, એજ્યુકેશન શરૂઆત જ ના થઈ શકે. એટલે હું માનું છું કે આ કોરોના કાળમાં વેપાર, ઉદ્યોગ, વાણિજ્ય આ બધાને તો નુકસાન થયું કરોડો રૂપિયાનું, પણ એનાથી એક વધુ કરોડો રૂપિયાનું નુકસાન એ શિક્ષણ જગતને થયું છે. કારણ કે આપણો બાળક એ 3-4 મહિના સુધી, અત્યારે વાત આવે છે કે 15 ઓગસ્ટ પછી સ્કૂલ ચાલુ થશે, અને એનું પણ હજુ કઈ શક્ય નથી. કારણ કે જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે કોરોના હજુ વધી રહ્યો છે, ઘટવાની જગ્યાએ વધી રહ્યું છે. એક્ઝેક્ટલી. એટલે એ જ્યારે બંધ નો મામલો આવતો હોય ત્યારે શાળા બંધ રાખવી પડે તો એ સ્વાભાવિક ઘટના છે. કારણ કે આજે વાલીઓને પણ એક ચિંતા રહે કે મારું બાળક ત્યાં જાય અને કંઈ ચેપ લાગી ગયો તો, આ એક પ્રશ્ન વાલીઓને પણ સતાવતો રહ્યો છે. એટલે મને લાગે છે કોરોના કાળને લીધે કરોડોની આર્થિક નુકસાન તો થયું, પણ સ્કૂલોને પણ આર્થિક નુકસાન થયું, પણ સાથે સાથે એજ્યુકેશન ક્ષેત્રમાં એજ્યુકેશન વિદ્યાર્થીઓ સુધી ન પહોંચ્યું એ મોટામાં મોટું નુકસાન છે એમ હું માનું છું. બિલકુલ બિલકુલ સર, બિલકુલ. કારણ કે વાલીઓને ખૂબ ચિંતા છે આ બાબતે કે અમારા બાળકનું ભવિષ્ય શું હશે, હવે શું થશે. તો એના માટે જ આપણે આ વાત કરી રહ્યા છીએ, અને આજે રૂપિનભાઈ પાસેથી ખૂબ જ અગત્યની અને ખૂબ જ મહત્ત્વની વાલી મિત્રો આપણે વાત સાંભળવાની છે. કદાચ એ વાત અમારા માધ્યમ દ્વારા જ તેઓ આજે કહેવાના છે, તો જરૂરથી આપણે સાંભળીશું સાહેબ. અને જે આપ તો આપણે અસરની વાત કરી કે કોરોનાથી જે અસર થઈ છે, પણ હાલમાં જે નિર્ણય લેવાયો છે કે ઓનલાઈન એજ્યુકેશનનો વિકલ્પ કેટલો સારો છે? મને એમ લાગે છે કે આ ઓનલાઈન એજ્યુકેશન એ વિકલ્પ નથી, ટાઈમ ગેપ પૂરવાને માટે આ કામ થઈ રહ્યું છે. કારણ કે આ જે 2 મહિના શાળાઓ બંધ રહી અને વિદ્યાર્થી સ્કૂલના અભ્યાસથી ટ્રેકની બહાર ન નીકળી જાય, એટલે આ ઓનલાઈન એજ્યુકેશનનો વિચાર મૂકવામાં આવ્યો છે. પરંતુ હું નથી માનતો કે ઓનલાઈન એજ્યુકેશન એ ક્લાસરૂમ એજ્યુકેશનની જગ્યાએ આવી શકે. ઇટ ઇઝ નોટ પોસિબલ. ઓનલાઈન એજ્યુકેશન સ્ટોક ગેપ છે, આ ગેપ પડ્યો છે ને એને પૂરવાનો,
એને પૂરવા માટે ઓનલાઈન એજ્યુકેશન થઈ રહ્યું છે. એટલે હું એમ માનું છું કે એજ્યુકેશન માટે ઓનલાઈન એજ્યુકેશન એ કોઈ વિકલ્પ નથી. એ વિકલ્પ તરીકે જો સ્વીકારવામાં આવે તો એમાં ઘણી સમસ્યાઓ થાય, તે ચોક્કસ જ આપણે પાછળથી કહીએ. પણ અત્યારે હું માનું છું કે ઓનલાઈન અત્યારે ઘણી શાળાઓ ચાલુ કર્યું છે, તે આવકારદાયક છે. રાજ્ય સરકારે પણ કહ્યું કે ઓનલાઈન એજ્યુકેશન આપો, કારણ કે આપણો બાળક એ એજ્યુકેશનથી વંચિત ના રહેવો જોઈએ. બે મહિના પણ જો એ વેકેશન મોટા પાયા પર કાઢે તો પછી ફરી એકવાર એને એજ્યુકેશનની પાટા પર આવતા કદાચ દમ નીકળી જાય, એટલે એને ટ્રેકમાં રહેવું પડે. એટલે આ ઓનલાઈન એજ્યુકેશન એ માત્ર ટ્રેકમાં પૂરવા પૂરતું જ છે, ટ્રેક પર રહે લોકો, એજ્યુકેશનના ટ્રેક પર રહે. પણ એમાં સર થોડું એવું જો નિર્ણય લેવામાં આવ્યો હતો કે અમુક સ્ટાન્ડર્ડ સુધીના લોકોને જો ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે એવું જો હોત તો કદાચ ઘણા વાલીઓની ચિંતા ઓછી થઈ શકે મારા ખ્યાલથી. વાલીઓની ચિંતા ઓનલાઈનની વાત કરું, હું માનું છું કે ઓનલાઈનથી ઘણા વાલીઓ તો સાહેબ ગભરાઈ ગયા છે, કે કારણ કે પોતાની પાસે એવા બી લોકો છે જે પેરેન્ટ્સ છે કે જેવું કહે છે કે અમારા પાસે અમે જેમ તેમ અમારા બાળકને ભણાવીએ છીએ, અમારી પાસે એન્ડ્રોઈડ ફોન નથી, અમારી પાસે ઇન્ટરનેટ નથી, અને અમારું બાળક જ્યારે 5 વર્ષનું હોય કે 10 વર્ષનું હોય, આપણે હાયર સ્ટાન્ડર્ડની વાત નથી કરતા, આપણે નાના બાળકોની વાત કરીએ તો દરેક બાળક આજે સૌથી વધારે જે બાળકો મોબાઈલમાં શું કરે છે, ફક્ત ગેમ રમે છે. એટલે વાલીઓને એક ચિંતા છે કે અમે ગેમ રમવા માટે જો બાળક જીત કરે છે, ગેમ રમે છે, તો એ ભણશે કઈ રીતે? તો આ બધા બહુ જ બધા મતલબ મુદ્દાઓ છે. બિલકુલ વાત તમારી સાચી છે અમીનબેન. મેં પણ કેટલું વિચાર્યું કે ભાઈ ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે સ્ટોપ ગેપ તરીકે બરાબર છે, પણ એમ માનો કે આપણે, કારણ કે હવે એક્ચ્યુઅલ શિક્ષણ અને વર્ચ્યુઅલ શિક્ષણ આ બે પાટા પડી ગયા છે. જે એક્ચ્યુઅલ શિક્ષણમાં ક્લાસરૂમનું શિક્ષણ આવતું હતું, આ વર્ચ્યુઅલ શિક્ષણમાં એટલે તમારે મીડિયાનો ઉપયોગ કરવાનો, એટલે તમારે કેમેરા પર ધ્યાન રાખી રહેવું પડે, અને ત્યાં જે કંઈ બી આવે તેમાંથી હું મારો બાળક ભણે તો એમાં કોન્સન્ટ્રેશન કેટલું રહે એ પણ એક સવાલ છે. એ ઉપરાંત તમે જે વાતો કરી તે પણ બહુ અગત્યનું છે કે ભાઈ આજે ઓનલાઈન એજ્યુકેશન માટે તમારી પાસે કોઈ ચોક્કસ પ્રકારનો એન્ડ્રોઇડ ફોન જોઈએ, સ્માર્ટફોન જોઈએ, અને એ સંજોગોમાં કેટલા આપણે ત્યાં વાલીઓ મિત્ર હશે કે જેની પાસે આ સ્માર્ટફોન ન હોય તો શું કરવું, બરાબર? એટલે આ આ ઘણા પ્રશ્નો છે આવા. ઓનલાઈન એજ્યુકેશન માટે એક તો પહેલો તો સ્માર્ટફોન જરૂરી થઈ જાય છે, અને સોશિયલ મીડિયાનો ઉપયોગ જરૂરી છે. બીજું કે વાલીઓ, આજે માનો કે મારા ઘરમાં 4 છોકરા છે, એક 5મા સ્ટાન્ડર્ડમાં ભણે છે, એક 7મા ભણે છે, એક 9મા ભણે છે, એક 12મા ભણે છે. આ દરેકને પોતાના ક્લાસ સાથે જોડાવવું હોય તો એની પાસે 4 ફોન એક્સ્ટ્રા જોઈએ, સર્વાઈવલ માટે આ કામ છે. એજ્યુકેશનના સર્વાઈવલ માટે આ સુવિધા ઊભી કરવામાં આવે તેમાં કંઈ ખોટું નથી, અને એજ્યુકેશન આપવામાં આવે તો થોડું ઘણું તો જાય. એટલીસ્ટ વિદ્યાર્થી ક્લાસરૂમમાં બેઠેલો છે અને પેલો શિક્ષક સામેથી કંઈ બોલી રહ્યો છે એ સાંભળીને કંઈક તો ગ્રહણ કરે. એટલે મને એમ લાગે છે કે એક્ચ્યુઅલ એજ્યુકેશન અને વર્ચ્યુઅલ એજ્યુકેશનમાં આસમાન જમીનનો ફરક છે, અને એ ધ્યાનમાં રાખીને આ જે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવ્યું છે તે એક મોટો પ્રશ્ન છે. જ્યાં સુધી હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વાત કરું તો અમારે ત્યાં તો 1.5 લાખ બાળકો છે 1 થી 8 ધોરણ સુધી. હવે એ અમે ફ્રી એજ્યુકેશન આપીએ છીએ, કોર્પોરેશન ફ્રી એજ્યુકેશન આપે છે, તો ફ્રી એજ્યુકેશન પણ એને એને જો ઓનલાઈન ભણવાનું હોય તો એની એની પાસે કંઈક સુવિધા હોવી જોઈએ, અને સુવિધા હોય તો જ એ કામ કરી શકે. બીજું કે ઘરથી કામ કરવાનું છે તો કોન્સન્ટ્રેશનનો એક સવાલ રહે. બીજું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અમે મધ્યાહ્ન ભોજન આપીએ છીએ, અમારા વિચારો છે, એ વિચારો જો અમલમાં મૂકવામાં આવે તો કદાચ થોડું સ્મૂથલી થાય, પણ એ વન ટાઈમ મીલ જે એને મળે છે, કારણ કે એટલા બધા પુઅર ફેમિલી બધી આવે છે કે કેટલાક બાળકોને બપોરનું જમવાનું મળે છે ને, એ પણ એક બહુ મોટી વાત છે. એટલે આ પરિસ્થિતિમાં એક્ચ્યુઅલ એજ્યુકેશન થવું એ બહુ જરૂર છે. પરંતુ
ઓનલાઈન એજ્યુકેશન આપણે કરી રહ્યા છીએ, સારી વાત છે. અત્યારે જે કંઈ પણ પરિસ્થિતિ છે તે પરિસ્થિતિમાં ઓનલાઈન એજ્યુકેશન તમારે આપવું પડે એ બી શક્યતા છે. હવે તમે જે મૂળ પ્રશ્ન પૂછો છો કે ઓનલાઈન એજ્યુકેશન કઈ રીતે આપી શકાય, આ બધા પ્રશ્નો છે આપણી પાસે. કઈ રીતે આપી શકાય, અને પહેલી વસ્તુ કે જે નાના સ્ટાન્ડર્ડ છે, સમજો કે 5 ધોરણથી નીચેના સ્ટાન્ડર્ડ વાળા છે, એ લોકો માટે કંઈક અલગ ક્રાઇટેરિયા હોવો જોઈએ. અમારી ટ્રસ્ટી અમે એવું કહેવા માંગીએ છીએ કે હાયર મતલબ 6 સ્ટાન્ડર્ડ પછી બાળક સમજે છે તો નોટ એન ઇશ્યુ કે એના માટે કંઈ પણ કરશે, પણ નાના બાળકને કેવી રીતે સમજાવવું? મને લાગે છે તમારો પ્રશ્ન બહુ વ્યાજબી છે, પણ એ વ્યાજબી પ્રશ્ન સામે મને એક વિચાર આવ્યો છે જે હું અત્યારે રજૂ કરું છું. હું આશા રાખું કે જો આ દિશામાં રાજ્ય સરકાર આગળ ચાલે તો ચોક્કસ જ આ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે એમ છે. ફરી એકવાર કહું છું કે ડિજિટલ મીડિયા દ્વારા એજ્યુકેશન અથવા તો વેબ એજ્યુકેશન અથવા તો વર્ચ્યુઅલ એજ્યુકેશન એ સ્કૂલના એજ્યુકેશનનો પર્યાય ન બની શકે, બરાબર. કારણ કે સ્કૂલના એજ્યુકેશનમાં એક ક્લાસમાં બેઠેલો વિદ્યાર્થી 50 વિદ્યાર્થી સાથે બેસે છે, એ 50 વિદ્યાર્થી સાથે બેઠો છે તો હું એમ માનું છું કે દરેક વ્યક્તિ પોતાની સાથે છે ને એક ટેપ રેકોર્ડર લઈને જન્મે છે, એ સાંભળે ને તેના પરથી એ એજ્યુકેટ થતો હોય છે. શાળામાં માત્ર અભ્યાસ તમને કરવામાં આવે છે, પણ એ વિદ્યાર્થીઓની સાથે રહે, શિક્ષકનું બિહેવિયર સામે આવે, એના ઘરનું બિહેવિયર સામે આવે, આ બધાને કારણે એનું કેળવણી થાય છે. એટલે ધેર ઇઝ અ ડિફરન્ટ બિટવીન એજ્યુકેશન અને કેળવણી, શિક્ષણ અને કેળવણી માં તફાવત છે. એટલે એ બે વસ્તુમાં ક્લાસરૂમનું શિક્ષણ અને તમે કોઈ માત ન કરી શકો, પરંતુ હવે જો એજ્યુકેશન તમારે વર્ચ્યુઅલ એજ્યુકેશન લેવાનું હોય અને ઓનલાઈન લેવાનું હોય તો એક ઉપાય મને જે દેખાય છે તે છે, તમને કદાચ ખ્યાલ હશે કે કોલેજમાં રાજ્ય સરકાર દ્વારા એક નમો ટેબ્લેટ આપવામાં આવે છે, બરાબર છે. એમાં કોલેજના પ્રથમ વર્ષમાં જે વિદ્યાર્થી દાખલ થાય તેને રાજ્ય સરકાર દ્વારા નમો ટેબ્લેટ ₹1000 કિંમતે આપવામાં આવે છે. આ નમો ટેબ્લેટની કિંમત કદાચ વાલીઓને ખબર ન હોય 14000 રૂપિયાની છે, એટલે 13000ની સબસિડી ગુજરાત ગવર્મેન્ટ આપે છે. દર વર્ષે 5 લાખ ટેબ્લેટ આપવામાં આવે છે. તો એ સંજોગોમાં મને એમ લાગે છે કે આ નો ઉપયોગ જેમ કોલેજમાં થયો તેવો જે સ્કૂલમાં પણ થાય તો ફેર પડે. બીજી એક મોટી વાત છે જે હમણાં રિલાયન્સ ચાલુ કરી છે, આ શૈક્ષણિક વર્ષથી 2020-21 માઇક્રોસોફ્ટ એજ્યુકેશન રિલાયન્સ એ શરૂ કર્યું છે. એ ઓનલાઈન એજ્યુકેશન માટેની એક એપ્લિકેશન બનાવી છે, એ એપ્લિકેશન નામ છે ટીમ્સ. આ એપ્લિકેશન રાજ્યની તમામ ગ્રાન્ટીન એડ કોલેજ, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ અને યુનિવર્સિટીના તમામ કોલેજો પ્રથમ 6 માસ માટે અત્યારે ચાલુ છે, એમણે મફત આપી છે, એપ્લિકેશન ફી આપી છે. જેનું નામ માઇક્રોસોફ્ટ ઓફિસ 365 A1 રાખવામાં આવેલું છે. આ માઇક્રોસોફ્ટ કંપની દ્વારા ઓફિસ 365 A1 એની તમામ સુવિધાઓ આ ટીમ્સ એપ્લિકેશનમાં આપવામાં આવી છે. એની વિશેષતા એ છે કે ટીમ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા વિના પણ તમે એનો ઉપયોગ કરી શકો છો, અને ટીમ એપ્લિકેશનની વધુની વિગત આ પ્રમાણે છે કે માઇક્રોસોફ્ટ 365 A1 ક્લાસરૂમ બનાવી શકાય છે. તમે એક સાથે 25-30-50 બાળકોને જે એડ્યુકેશન આપવાનું હોય તે આના પર આપી શકો, બરાબર છે. બીજું, વિદ્યાર્થીઓને માઇક્રોસોફ્ટમાં ઓનલાઈન ભણાવી શક્ય છે, એમાં એક્સેલ, વર્ડ, પાવરપોઈન્ટ આ બધું જ બનાવી શકાય છે, એટલે પ્રેઝન્ટેશન સારું થાય. એક ટીચર પોતાને ઘરમાંથી અથવા તો પોતાની સ્કૂલમાંથી એને આખા ક્લાસરૂમને સંબોધન કરી શકે 50 વ્યક્તિઓનો. હા, એ બી એ આવશે, પણ માઇક્રોસોફ્ટમાં એક સાથે 250 વિદ્યાર્થીઓને એજ્યુકેશન આપી શકાય એમ છે, 10000 વિદ્યાર્થીઓને લાઈવ જોડી શકાય એમ છે, બરાબર. મેઇલ કરી શકાય છે,
1 TB સ્ટોરેજ પણ મળે છે અને પોતાના કમ્પ્યુટર માઇક્રોસોફ્ટ ઓફિસ ન હોય તો પણ ઓનલાઈન વર્ક કરી શકે. એટલે આ ન હોય છતાં બી થઈ જાય. હવે મારો પ્રશ્ન એ છે કે જો આ રાજ્ય સરકાર આપણી આટલું સરસ કામ કરતી હોય અને કોલેજના વિદ્યાર્થીઓને 14,000 ટેબ્લેટ નવો ટેબ્લેટ 1,000 આપતી હોય તો અહીં શાળાના એજ્યુકેશન માટે એ એવું ટેબ્લેટ બનાવે જેમાં માત્ર એજ્યુકેશન હોય. તમારો જે પેલો પ્રશ્ન હતો ને કે મારો વિદ્યાર્થી પેલું બીજું જોવા માંડે, રમત ગમત જોવા માંડે, કઈ જુદા પિક્ચર જોવા માંડે અને એનું એજ્યુકેશન બગડે, એ કાઢવા માટે મને એમ લાગે છે રાજ્ય સરકાર એક ટેબ્લેટ બહાર પાડે અને એમાં માત્ર સ્કૂલ એજ્યુકેશન થાય એવું જ હું મૂકવા અને એ એજ્યુકેશનને માટેનું જે ટેબ્લેટ છે એ એકે એક વિદ્યાર્થીને એનું આધાર કાર્ડ, એનું રેસિડન્સ એડ્રેસ નાખીને એને આપવામાં આવે. એટલે દાખલા તરીકે એક વિદ્યાર્થી ને એ ટેબ્લેટ આપવામાં આવે તો એનું પોતાનું છે, એના મા બાપનું જે મોબાઈલ છે તેનો ઉપયોગ કરવાનો નથી. ઘરમાં 5 વિદ્યાર્થી છે તો 5-5 જુદા ટેબ્લેટ મળે છે. એટલે એ આખો પ્રોબ્લેમ નીકળે, બે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય કે એક તો એ ટેબ્લેટમાં એજ્યુકેશન સિવાય બીજું કંઈ ન મળે એટલે તમારો વિદ્યાર્થી સેફ થઈ ગયો. એ એજ્યુકેશન એક ટેબ્લેટ દ્વારા મારા નામે રજીસ્ટર થયું હોય, કારણ કે રજીસ્ટર થાય. અત્યારે જે ટેબ્લેટ આપવામાં આવે છે એજ્યુકેશનના નમો ટેબ્લેટ, તેમાં વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષમાં દાખલ થાય ને એટલે એનું આધાર કાર્ડથી લિંક કરીને એનું નામ સરનામું બધું લિંક કરીને એને એ ટેબ્લેટ આપવામાં આવે છે. એટલે એ ટેબ્લેટ એ પોતે જ વાપરી શકે, બીજા ના વાપરી શકે. એવી પરિસ્થિતિ એવું જો આમાં સ્કૂલમાં કરવામાં આવે તો મને એમ લાગે છે કે આજે મોટા પાયા પર જે વિદ્યાર્થીઓનો કોસ્ટનો ઇસ્યુ છે તે નીકળી જાય. રાજ્ય સરકાર મોટામાં મોટી સુવિધા આપી એમ કહેવાય. બીજું તમને કદાચ ખ્યાલ નહીં હોય કે આ બજેટમાં મોદી સાહેબે 90,000 રૂપિયાની માતબર રકમ ઓનલાઈન એજ્યુકેશન માટે ફાળવી છે. હવે 90,000 રૂપિયા ઓનલાઈન એજ્યુકેશન કરવાનું છે તો એ જે સ્કીમ મોદી સાહેબના મગજમાં હતી, જે આ કોવિડના પહેલા 1 ફેબ્રુઆરી એમણે ડિક્લેર કરેલું હતું, તો એનો એ ફંડનો ઉપયોગ કરીને આમાંથી કરી શકાય તો ઓનલાઈન એજ્યુકેશન ચાલુ થઈ જાય. હવે સવાલ એ આવે છે કે 1-5 ધોરણના વિદ્યાર્થીઓ શું કરે. હું એમ માનું છું બેન કે આજે મારે ત્યાં એક નાનું ટાબરિયું છે 2 વર્ષનું અને એ 2 વર્ષનું ટાબરિયું ઘણી વાર મને નવાય લાગે, મને કહે કે આ ડુડલ ડૂ બગાડવાનું છે, તો મેં કહ્યું મને દીકરા નથી આવડતું, તો એણે પોતે યુટ્યુબ પર ક્લિક કર્યું. એટલે હું માનું છું કે એવા સ્માર્ટ જનરેશનમાં આપણે છે. એટલે 5 વર્ષ પહેલા ધોરણમાં હવે જે કંઈ બી આવશે તે 5 વર્ષ સુધી નહીં, હવે તો કદાચ 5.5 વર્ષ પછી જ એને પહેલા ધોરણ મળવાનું છે. એટલે ત્યાં સુધીમાં કદાચ મને એમ લાગે છે કે વિદ્યાર્થી એટલો બધો સબળ થઈ જશે કે એને જે આપવામાં આવેલી એપ છે એ એપનો ઉપયોગ કરીને પોતે એજ્યુકેશન લઈ શકશે. થોડું ઘણું થવાનું છે, આમ બી ક્લાસરૂમમાં બેઠેલો વિદ્યાર્થી પણ ક્યાં 100% એટેન્ટિવ હોય છે, એ તો માણસની પ્રકૃતિ પર આધાર રાખે છે. થોડા બાળકો તોફાન કરવાના એ સ્વાભાવિક છે, પણ જો એને એ ટેબ્લેટ આપી દેવામાં આવે ને એને સ્કૂલના એની સાથે ટેબ્લેટ વાળો જે આપનો વિકલ્પ છે એ ખૂબ જ સરસ છે. મતલબ કે જો એ થાય તો બહુ જ સારું છે, કારણ કે પેલા મોબાઈલમાં જ્યારે ફોન લેવા છે સર બીજી પણ સમસ્યાઓ ઘણી હોય છે. ગેમની વસ્તુ તો ઠીક જ છે, પણ આપણે પણ ક્યારેક ફોન જોઈએ છે જે ઓટોમેટિકલી જે બધી એડ આવતી હોય છે ફોનની અંદર, ક્યારેક ક્યાં યુટ્યુબમાં પણ શું ખુલી જતું હોય છે, ત્યારે એ પ્રશ્ન પણ બહુ મોટા છે. એક્ઝેક્ટલી યુ હેવ અ પોઈન્ટ, એમાં બાળકો બગડી શકવાના પૂરેપૂરા ચાન્સીસ છે. અને એટલા માટે આ મારું જે વાત છે તે એટલા માટે મેં કરી છે કે જેથી કરીને બાળકોનો અભ્યાસ ન બગડે અને છતાંય બાળકો ખોટે રસ્તે દોરવાય નહીં. તમારો સ્માર્ટફોન તમે એને આપો ને એના એજ્યુકેશનની વિરુદ્ધમાં જાય છે, એટલે એવું ન કરશો. પણ એના કરતાં રાજ્ય સરકારે ટેબલેટ અથવા તો કંઈકની સ્કૂલો જે નામી સ્કૂલો છે જે 50,000 ઉપરની ફી લે છે એ પોતે પણ આ એપ પ્રોવાઈડ કરે પોતાની સ્કૂલ અને એ રજીસ્ટર કરાવે વિદ્યાર્થી દીઠ થાય, તો મા બાપને પ્રશ્ન નીકળી જાય કે મારા 4 વિદ્યાર્થી માટે હું 4 ફોન ક્યાંથી લાવીશ, એ પ્રશ્ન નીકળી જાય. એને ભય નીકળી જાય કે કંઈક ખોટી જગ્યાએ ખોટું પિક્ચર
વોટ્સઅપ નથી જોવાનો કે ફેસબુક નથી જોવાનો કે પછી બીજા ટિકટોક નથી જોવાનો, કારણ કે આ બધું એટલું બધું એટ્રેક્શન. વી આર વેરી સ્માર્ટ પીપલ, વી આર વેરી સ્માર્ટ. અને કદાચ આપણે ન જાણતા હોય એવી વસ્તુ એ લોકો જાણે છે. અને એ સંજોગોમાં મને લાગે છે આ વિકલ્પ એવો છે કે જેના દ્વારા રાજ્ય સરકારે મોટું મોટું મોટા મોટું કોન્ટ્રીબ્યુશન કર્યું કહેવાશે. એજ્યુકેશન સ્તર બગડશે નહીં, એજ્યુકેશન સુધરશે. બધું એજ્યુકેશન વેબ દ્વારા મળવાનું નથી. એક દિવસ તો એવો આવવાનો જ છે, તમારે સ્કૂલ ચાલુ કરવાની છે, બરાબર. એટલે મને એમ લાગે છે કે આ બધા ઘણા ઇસ્યુ છે. હવે તમને કહું કે દાખલા તરીકે 15મી ઓગસ્ટે રાજ્ય સરકારે કહ્યું કે 15મી ઓગસ્ટે સ્કૂલ ચાલુ કરી શકીશું. સારી વાત છે, જો સ્કૂલ ચાલુ થાય તેના ઉત્તમ બીજું કાંઈ ન હશે. તો સ્કૂલ માટે શાળાએ કેટલી બધી તકેદારી રાખવી પડશે? એટલે શિક્ષકોએ પણ કદાચ આનું નોલેજ અત્યારે ઓનલાઈનનું નથી, કદાચ શિક્ષકોને પણ નથી. કારણ કે એ પણ અમે તો અનુભવ્યું કે ઘણા શિક્ષકોને પણ કદાચ આ ઓનલાઈન એજ્યુકેશન આપવા માટે એ લોકો પણ ચિંતિત છે. તો એ લોકો પણ શીખી રહ્યા છે કે અમે શીખીશું અને અમે વિદ્યાર્થીઓને આ ઓનલાઈન એજ્યુકેશન આપીશું. એટલે આ બી સમસ્યા છે સાહેબ. બિલકુલ વાત સાચી છે. આ પ્રશ્ન મને જ્યારે હું નગર પાલિકામાં હતો ચેરમેન તરીકે ત્યારે આવેલો કે CCC નો પ્રોગ્રામ કરવો જરૂરી હતો ટીચર્સ માટે. તો તે વખતે મેં આખું કોમ્પ્યુટર લેબ બનાવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની, અને એમાં બધા શિક્ષકોને અમે એમાં ટ્રેનિંગ આપી CCC ની કે CCC એટલે શું અને એ કઈ રીતે તમે, કારણ કે અલ્ટિમેટલી એ એજ્યુકેશનનો એક ભાગ બનતો છે. અને એ કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન તો માનનીય આપણા શિક્ષણના મંત્રી હતા આનંદીબેન પટેલ દ્વારા એ એજ્યુકેશનનો કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન મેં કરાવ્યું. એટલે મારું કહેવાનો મતલબ એ છે, તમારી વાત સાચી છે કે આમાં શિક્ષકો એમ માનો ક્લાસરૂમનું શિક્ષણ ભણાવે. અત્યારે તો આપણે ક્લાસરૂમ શિક્ષણ તરફ જઈએ, ક્લાસરૂમ શિક્ષણમાં એમ માનો 15મી ઓગસ્ટ પછી વિદ્યાર્થી સ્કૂલમાં જાય છે તો પહેલાં તો એને દરવાજા પર એને પેલું માપવું પડશે, પછી સેનિટાઈઝ કરવું પડશે, સેનિટાઈઝ થયા પછી ક્લાસરૂમમાં બેસવું પડશે. અત્યારના ક્લાસરૂમમાં જે 50-60 વિદ્યાર્થીઓ છે તે ત્યાં 50-60 ન બેસી શકે, ડિસ્ટન્સિંગ જાળવવું પડશે. એટલે કદાચ ક્લાસરૂમની સંખ્યા હવે 50ને બદલે 25 કરી દેવી પડે. શાળાઓ માટે પણ ઘણી મુશ્કેલી છે, નથી કે વાલીઓને જ તકલીફ છે પણ શાળાના સંચાલકોને પણ કેવી રીતે હેન્ડલ કરવું એ પણ તકલીફ છે. એટલે શાળાએ પણ કેટલી બધી તકેદારી રાખવી પડશે. એટલે આ બધી સેનિટાઈઝેશન થાય, પેલો બાથરૂમ કે વોશરૂમમાં ગયો હોય તો તે વખતે ત્યાં ટોળું ના થઈ જાય, માસ્ક પહેરવા જ પડે અને હાથમાં હેન્ડ ગ્લોવ્સ પહેરવા પડે, એવા સાથે બાળક ત્યાં દાખલ થાય તો ચિંતા જેટલી મા બાપને હોય એટલી જ ચિંતા સંચાલકોને હોય. કારણ કે સંચાલકોએ પણ એ બધી તકેદારી રાખીને આ કામ કરવાનું છે. એટલે એમને માટે પણ આ હવે કોરોના પછીનું શિક્ષણ બદલાઈ ગયું છે, આખી દુનિયામાં બદલાઈ જવાનું છે. કારણ કે બધાએ એ કહેવું પડશે, બધાને એમ લાગે મારો બાળક કઈ ગયો ત્યાં આગળ સ્કૂલમાં અને એને ચેપ લાગી ગયો હતો, એટલે એ ભય સાથે એ દાખલ થાય. એટલે ઘણા તો એવું કે અમારા બાળકને હવે અમારે ભણાવવું જ નથી એવું પણ કહે છે વાલીઓ. ના ના, એવું ના કરશો, કારણ કે હું માનું છું કે એટલા બધા નાસીપાસ થવાની જરૂર નથી. કોરોના જવાનો છે અને જઈને જ રહેશે, એટલે એવી ચિંતા ન કરશો. પણ એના વિકલ્પ રૂપે હવે માનો કે આ 15મી ઓગસ્ટે પણ આ સ્કૂલ ચાલુ નથી થતી તો શું કરવું? મને એમ લાગે છે, આ મારું મંતવ્ય છે કે સ્કૂલો અત્યારે જ્યારે આટલી બધી ખરાબ પરિસ્થિતિમાં આપણે છીએ અને સ્કૂલનું એજ્યુકેશન ધીમે ધીમે લંબાઈ રહ્યું છે. પહેલાં આપણે એપ્રિલમાંથી એજ્યુકેશન શરૂ કરવાના હતા, પછી જૂનની 15મી લાવ્યા, હવે 15મી ઓગસ્ટ આવી છે. કદાચ એ ઓગસ્ટ પછી પણ એવી પરિસ્થિતિ આવે કે એજ્યુકેશન ન ચાલુ થાય તો શું? તો મને એમ લાગે છે કે આપણે જે કંઈ પણ ક્લાસરૂમનું શિક્ષણ છે જેનો સિલેબસ છે એ સિલેબસ ઘટાડીને 1 જાન્યુઆરીથી સ્કૂલ ચાલુ કરો, 30મી એપ્રિલ સુધી એજ્યુકેશન આપો, એનો સિલેબસ ઘટાડી નાખો,
એ સિલેબસ ઘટાડ્યા, એમાંથી પ્રશ્ન ઊભા કરો. એપ્રિલ મહિનાને અંતે મે મહિનાના 15 દિવસમાં એની એક્ઝામ લો અને મે મહિનાના એન્ડમાં એને રિઝલ્ટ આપો. 2021ની વાત કરું છું. અને એ એજ્યુકેશન શિક્ષણની જે પદ્ધતિ છે તે થોડી એમાં એ લોકોએ ચેન્જીસ લાવવું પડે. સિલેબસ ઓછા કરવા, સિલેબસ ઓછા કરવા, એટલે ભણતર ઉપર જ થોડું જે પણ ચેપ્ટરો બહુ અગત્યના છે, જેનો એજ્યુકેશન નો પાયો બનતો હોય તે ચેપ્ટરો શીખવવા અને એમાંથી પરીક્ષા લેવી. 4 મહિના એજ્યુકેશન આવે, જાન્યુઆરીથી શરૂ કરો સ્કૂલ, 30 એપ્રિલ સુધી સ્કૂલ ચલાવો. તમે આ બધી સુવિધાઓ સાથે ત્યાં દાખલ થઈ ગયા છો, વિદ્યાર્થી ત્યાં પહોંચી ગયો છે, મા બાપે પણ થોડુંક તો બાંધછોડ કરવી જ પડશે. હું એમ માનું છું કે નિરાશ થશો નહીં કે હવે એજ્યુકેશન બંધ થઈ જશે એવું ના કરશો, કે મારા વિદ્યાર્થીને મોકલું ને એવું ના કરશો, એના હિતમાં નથી. કારણ કે આજે પણ જેમ જેમ અનલોકડાઉન વન થયું બરાબર, ત્યારે આજે તો મંદિરો પણ ખુલી ગયા અને એજ્યુકેશન બધી ઓફિસો મોલ ખુલી ગયા, પણ તમારે કોરોના સાથે જ હવે જીવવાનું છે એ માનસિકતા મગજમાં રાખો. એટલે તમારે તમારા બાળકને ચોક્કસ જ માસ્ક પહેરાવીને મોકલવા. બીજું એક વાત જે હું કરવા માગું છું તે કે જાન્યુઆરીથી 30 એપ્રિલ સુધી તમે અભ્યાસક્રમ કરો, 30મી એપ્રિલથી 15મી મે સુધીમાં એજ્યુકેશનની એક્ઝામ લો અને એનું રિઝલ્ટ 31 મે આપો અને પછી જૂન મહિનાની 15મી તારીખે 21-22ના વર્ષનું અભ્યાસ ચાલુ થઈ જાય. એટલે એનું વર્ષ ન બગડે. બાકી કેટલાક વાલીઓ તો મને એમ કહેવાય છે કે મારું વર્ષ બગડે તો બગડે, હું મોકલવાનું નથી, એવું ન કરાય. કારણ કે આમાં એવું છે, બીજું પણ નહીં મોકલવા માટેનું બીજું પણ એક રીઝન એવું છે કે જે રીતે કોરોનાનું સંક્રમણ જ્યારથી શરૂ થયું છે ત્યારથી ઘણા વાલીઓ જે મધ્યમ વર્ગીય છે, આપણે મધ્યમ વર્ગની વાત કરીએ છીએ, આપણે નોર્મલની વાત નથી કરતા કે હાઈ પીપલની વાત નથી કરતા, આપણે મધ્યમ વર્ગની વાત કરીએ તો ઘણા લોકોની નોકરી નથી, ઘણા લોકો પાસે પૈસાની ખૂબ તકલીફ છે, ઘણા લોકોને ખાવાને માટે પૈસા નથી કે જે લોકો રોજનું કીટ કે અનાજ બહારથી જે લોકો એનજીઓ આપે છે તેની પાસેથી લઈને તે લોકો ખાઈ બી છે. તો જ્યારે હવે શાળા ઓનલાઈન એજ્યુકેશન કરશે તો શાળા ફી માંગી રહી છે, ઘણા પેરેન્ટ્સો પાસે આપવા માટે ફી નથી, એટલે આ બધા પણ મુદ્દા ઘણા છે. એટલે એના કારણોસર પણ ઘણા નિરાશ થઈ ગયા છે કે અમે હવે અમારા બાળકને આગળ અમારે નથી ભણાવવું. તો આ બધા મુદ્દાઓ પણ છે સર. હા, વાત સાચી છે, પણ હું એમ એટલા માટે કહું છું કે એટલા બધા નાસીપાસ થવાની જરૂર નથી. આટલે મેં તમને દાખલો આપ્યો કે દુનિયામાં 4 લાખ મળી ગયા, એની સામે આપણે 4000 છે, એટલે આપણે કંટ્રોલ તો કરી શક્યા છે. ઇન્ટરનેટની જરૂર પડવાની છે, એ ટેબ્લેટ પર એ ક્લિક કરશે ક્લાસરૂમ 1, એટલે એને ક્લાસરૂમમાં પહોંચી જશે. એ ક્લાસરૂમમાં પછી પેલો શિક્ષક ત્યાંથી ભણાવે છે અને તે બધા 50 વિદ્યાર્થી એક સાથે ભણાવી દેશે, એટલે હવે કોસ્ટ નથી આવતી. એ શક્ય થાય તો ખૂબ જ સરસ છે, ઘણા બાળકોનું ભવિષ્ય બની જશે. એટલે આ એક સૂચન છે મારું, હવે એ રાજ્ય સરકાર પર આધાર રાખે છે, પણ રાજ્ય સરકારે આ પ્રયોગ કર્યો છે. જો રાજ્ય સરકારે આ ટેબ્લેટનો પ્રયોગ હાયર એજ્યુકેશન માટે કોલેજના વિદ્યાર્થીઓ માટે કર્યો હોય તો હવે 1-12ના વિદ્યાર્થીઓ માટે પણ કરે. પ્લે ગ્રુપમાં હવે મારું પ્લે ગ્રુપનું જે કામ ચાલતું હતું કદાચ બંધ થઈ જાય, એવું બની શકે, કારણ કે એમાં પ્લે ગ્રુપ, નર્સ, સિનિયર ને જુનિયર, નર્સરી, આ બધું જે કામ હતી કદાચ બંધ થાય. નાના બાળકો માટે હજુ મોકલ અઘરું પડી જાય, પણ પહેલાં ધોરણ કે હવે 5.5-6 વર્ષનો વિદ્યાર્થી હોય તો એને ચોક્કસ રીતે ઇમ્યુન કરવાની જવાબદારી પણ શાળાની આવે. હવે એને માટે મોદી સાહેબે આખા વર્લ્ડમાં યોગાનો દિવસ ઉજવવો જોઈએ એવું નક્કી કર્યું અને એ વાત સ્વીકારી, આખા વર્લ્ડે સ્વીકારી. આજે આખું વર્લ્ડ યોગા કરતો થઈ ગયો છે, પણ આપણે ત્યાં પરિસ્થિતિ શું થાય છે, આપણે એને યોગ કહેતા હતા ત્યાં સુધી એ આપણને અગત્યનું નહોતું લાગતું, પણ એ ફોરેન ગયું યોગ અને ત્યાંથી યોગા થઈને આવ્યું, એટલે હવે બધા આપણે યોગા કરવા. પણ હવે યોગા કરો છો
તો બહુ મોટી ઇમિડિયેટ એમની ડેવલપ થાય છે. અરે એટલે હું એમ માનું છું સ્કૂલમાં એક પિરિયડ એવો હોવો જોઈએ કે જેમાં શારીરિક સ્વાસ્થ્ય માટે હોય, એમાં એમાં કસરત કરવામાં આવે. આપણે પીટી કરતા થયા, એને કસરત કરવામાં આવે, યોગા કરવામાં આવે 15 મિનિટ સારી રીતે, અને એને કારણે એની ઇમ્યુનિટી વધી જાય. એવું ડેલી કરવું પડે, જે વીકલી હોય છે, જે વીકલી પિરિયડ હોય છે એની જગ્યાએ સાડાએ ડેલી કરે, ડેલી તો કદાચ એ બાળક આવે. પહેલો પિરિયડ એ યોગા અને પીટી નો હોવો જોઈએ, તો એ સ્વસ્થ રહે. સ્વાભાવિક રીતે શ્વાસોશ્વાસ લેવામાં, કારણ કે એમ કહેવાય છે કે કોરોના વાયરસમાં તમે વધારે પડતો શ્વાસ બંધ ન કરી શકો, એટલે જ્યારે પેલો શ્વાસ અંદર લે અને શ્વાસ અંદર રાખી મૂકે છે અને કદાચ 1 મિનિટ બી રાખી મૂકે તો એ સ્વસ્થ છે બાળક, એ પુરાવો છે. તો એને ઇમ્યુનિટી સારી છે, એને એ ચેપ લાગવાનો નથી. આ બધી વાતો આવે છે. એટલે હું એમ માનું છું કે શિક્ષકોની સાથે સાથે સંચાલકોની જવાબદારી પણ બહુ વધી જાય છે. પહેલો ક્લાસરૂમનો જે ટોટલ સિલેબસ હોય તેમાં સિલેબસ ઘટાડી નાખો, પહેલો પીરિયડ યોગા અને પીટીનો રાખો, કસરતનો રાખો, એની ઇમ્યુનિટી વધારો, અને પછી એને શિક્ષણની વાત કરો. અને એ શિક્ષણ જે ચાલતું હોય તે જ ચાલવું જોઈએ. છતાં પણ આજે એવું છે ને કે તમે કદાચ આખા વર્ષનો અભ્યાસક્રમ 20 ચેપ્ટરનો હોય, અને મેં તમને કહ્યું તે પ્રમાણે 4 મહિનાનું જે તમારે હવે પૂરું કરવાનું હોય તો 20ને બદલે કદાચ 8 ચેપ્ટર થાય. તો 8 ચેપ્ટર તો ઇનફ છે, 8 ચેપ્ટર 4 મહિનામાં તમે ભણાવી શકો અને એમાંથી તમે પરીક્ષા લો. આમે માનો તમે 20 ચેપ્ટર ભણાવ્યું હોત તો 20 ચેપ્ટરના સવાલ પૂછવાના નહોતા. એ તો એ થવાનું છે કે 20માંથી કદાચ 8ના જ સવાલ પૂછાય. તો એ નક્કી કરવાનું કામ કે કયા 8 ચેપ્ટર ભણાવવા, એનું સિલેબસ કઈ રાખવું, એને માટે પણ એજ્યુકેશનાલિસ્ટ દ્વારા જો કહેવામાં આવે કે 8 ચેપ્ટર ભણવા જેવા છે, તેમાં પણ રાજ્ય સરકાર મને એમ લાગે કે આપણને મદદ કરી શકે, અને જે સ્કૂલો છે એ સ્કૂલો પણ પોતાની રીતે સિલેબસ રાખી શકે. દાખલા તરીકે આઈબીની સ્કૂલ છે, તો આઈબીની સ્કૂલમાં તો સિલેબસ એ લોકો પોતાની રીતે કરે છે, તો એ તો ઇઝીલી કરી શકશે. સીબીએસઈની છે, સીબીએસઈનું દિલ્હીથી આવે છે, એ પણ એમાં હવે રહ્યું ગુજરાત સરકારનું, ગુજરાત સરકાર તો 100%, અને આપણું ગુજરાત સરકાર બહુ આગળ પડતું છે એજ્યુકેશનમાં પણ. રૂપાણી સરકાર બહુ સરસ કામ કરી રહી છે. મને એમ લાગે છે કે જો આ વિચાર જો સ્વીકારવામાં આવે અને નમો ટેબ્લેટની જેમ દરેક વિદ્યાર્થીને એક ટેબ્લેટ આપવામાં આવે તો વાલીઓને ખર્ચો બંધ થઈ જાય, કોઈ ખર્ચો થવાનો નથી. વાલીને પેલી ચિંતા સતાવે કે હું મારો ફોન ઘર બહાર જાઉં તો મારી સાથે રાખું ને વિદ્યાર્થીઓ એનો દુરુપયોગ કરે તો શું, તે નીકળી જાય. એને ઓનલાઈન સિસ્ટમ સીધી આવી જાય, એની એપ જ આવી જાય, એટલે એને ઇન્ટરનેટ બિન્ટરનેટની જરૂર ના પડે. એટલે આ બધા વાતનો સરવાળો એમ કહે છે કે આ રીતે છે એજ્યુકેશન. હું હજુ પણ માનું છું ક્લાસરૂમ એજ્યુકેશન એકચ્યુઅલ એજ્યુકેશન છે, અને પેલું વર્ચ્યુઅલ એજ્યુકેશન છે. એ બેનો સમન્વય કરીને તમારે 20-21 વર્ષ પતાવવાનું છે. એટલે ડિસેમ્બર સુધી તમે વર્ચ્યુઅલ એજ્યુકેશન લો, 1 જાન્યુઆરીથી 30 એપ્રિલ એકચ્યુઅલ એજ્યુકેશન લો, ઇમ્યુનિટી વધારે એવા પણ કાર્યક્રમો કરો, અને શિક્ષણનું પ્રદાન કરો. હું માનું છું આમ સામાન્ય રીતે મારો તો એવો મંતવ્ય છે કે જેટલો સમય ઓછો હોય ને એટલું કોન્સન્ટ્રેશન વધે. 4 મહિનાની અંદર એમને 8 ચેપ્ટરનું બી સિલેબસ પતાવવાનું હોય તો શિક્ષક બી સરસ રીતે પતાવે, અને સાથે સાથે વિદ્યાર્થીને પણ ઓછું ભણવાનું છે એટલે એનું કોન્સન્ટ્રેશન વધે. એટલે હું માનું છું કે આ રીતે પ્રેક્ટિકલ થઈને બંને શિક્ષણનો ઉપયોગ કરીને તમારે આગળ ચાલવું પડશે. કારણ કે અમેરિકામાં કે ચીનમાં એમ કહેવાય છે કે એજ્યુકેશન હવે ચાલુ થઈ ગયું, તો કઈ રીતે આવી રીતે ચાલુ થઈ ગયું છે? બીજો કોઈ ઉપાય મને તો દેખાતો નથી અત્યારે, તો કોઈ ઉપાય છે? આ ઉપાય એટલે આ જે કંઈ બી છે કોરોના કાળનું એજ્યુકેશન અને કોરોના કાળ પછીનું એજ્યુકેશન, એ બંનેમાં તમારે બેલેન્સ રાખીને એજ્યુકેશન આપવું પડશે. તો જ મને એમ લાગી વાલીને પણ એમ થાય કે મારે ફી આપવી પડે. કારણ કે હું માનું છું કે શાળા ચલાવવી એ અઘરી તો છે. શાળાએ વિદ્યાર્થીઓ આવે છે, વિદ્યાર્થીની જવાબદારી શાળાની થઈ જાય છે, અને બધી સુવિધાઓ કદાચ નોર્મલ પોઝિશનમાં જે સુવિધા હતી એના કરતાં વધારે સુવિધાઓ શાળામાં ઊભી કરવી પડશે.
સેનેટાઇઝર રાખવું પડશે, માસ્ક રાખવું પડશે, એને એને સ્વચ્છતા વધારે રાખવી પડશે, ક્વોરન્ટાઇન કરવું પડશે, અને પેલું એનથી રોજનું સેનિટાઇઝેશન કરવું પડશે, સોરી ક્વોરન્ટાઇન બોલે સેનિટાઇઝેશન કરવું પડશે રોજ સ્કૂલમાં. એટલે આ બધો ખર્ચો એનો પણ વધવાનો છે. એટલે હું તો માનું છું કે શિક્ષક અને વિદ્યાર્થી અને સંચાલક એ બંનેના સમન્વયથી જ, બંનેની સાથે કોન્વેન્શન રાખીને ત્રણેય ત્રણ પાર્ટી એગ્રીમેન્ટ થાય અને આ પ્રકારને જો એજ્યુકેશન ચાલુ કરવામાં આવે તો હું માનું છું કે વિદ્યાર્થીઓ વરસ ન બગડે અને આવતે વર્ષે 21-22 રેગ્યુલર એજ્યુકેશન જે છે તે ચાલુ થઈ જાય. જી સર, ખૂબ જ સરસ. આજે આપણે વાત કરી આ રૂપિનભાઈ પચીગર સાથે, જેઓ શિક્ષણ ક્ષેત્રમાં 25 વર્ષથી તેઓ સંકળાયેલા છે અને ખૂબ અનુભવ ધરાવે છે. અને આજે જે વાત કરી, ખૂબ જ મહત્ત્વની વાતો અમે આજે દર્શક મિત્રોને કરી છે. અને આમાંથી જો સરકાર દ્વારા કોઈ સારો એવો નિર્ણય લેવાય અને વિદ્યાર્થીઓ અને વાલીઓના જે પ્રશ્નો હતા એનું સમાધાન થાય એવી અમે બિલકુલ સાહેબ આશા રાખીશું. કારણ કે આપણા માધ્યમ દ્વારા કદાચ આ વાત પહોંચે અને તમે પણ આ હાલમાં ગુજરાત બિન અનામત શૈક્ષણિકના આર્થિક નિગમના ડિરેક્ટર પણ છો, તો અમે એવું પણ કહીશું કે તમારા દ્વારા પણ તમે આ વાતને પહોંચાડો. અને આ જે તમારી સંસ્થા કામ કરે છે સાહેબ, એના વિશે પણ આપણે થોડીક વાત કરીશું કે આ સંસ્થા શું છે અને એમાં, કારણ કે એ પણ એજ્યુકેશન શૈક્ષણિકને લગતી જ છે અને ખૂબ મહત્ત્વની છે, કદાચ લોન આપે છે એ સંસ્થા છે, તો આપણે એ પણ વાત કરીએ સાહેબ. હા, તો આ જે અમારી સંસ્થા નિગમ છે એનું નામ છે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ. આ સંસ્થા પહેલી વાર, 3 વર્ષ હવે થવાના, પહેલી વાર રૂપાણી સરકાર લઈને આવી. સામાન્ય રીતે આપણે જોયું હશે કે રિઝર્વ કેટેગરી માટે અનેક લાભો મળતા હતા, ઓબી એસસી એસટી અને ઓબીસીને ઘણી સ્કીમ બહાર પાડવામાં આવી હતી. હવે એની સામે ઓપન કેટેગરીના લોકો માટે પ્રોત્સાહન આપવા માટે આ નિગમ બનાવવામાં આવ્યું છે. એટલે એ કોણ ઓપન કેટેગરી, જે એસસી એસટી અને ઓબીસી નથી તે બધા જ ઓપન કેટેગરીના. એટલે એમાં એમાં 70 અમે જ્ઞાતિઓ નક્કી કરી છે, પણ 70 જ્ઞાતિ એ કંઈ છેલ્લો ઉપાય નથી કે છે, એટલે 70 બંધ નથી, ઇન્ક્લુઝિવ નથી. આમાં એ પણ છે કે તમે એ 70 જ્ઞાતિમાં ન આવતા હોય પણ તમે એસસી એસટી અને ઓબીસી ન હોય તો પણ અમે તમને આર્થિક સહાય આપીએ. આજે પરિસ્થિતિ એવી છે કે અમે લગભગ 9 પ્રકારની સ્કીમ મૂકી છે. એ 9 પ્રકારની સ્કીમમાં અમે વિદેશ અભ્યાસ માટે જો ડૉક્ટરી લાઇનમાં જવા માગતો હોય અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ ટેકનિકલ લાઇનમાં જવા માગતો હોય, એટલે અહીંયાનો એન્જિનિયર પોસ્ટ ગ્રેજ્યુએટ માટે ત્યાં જતો હોય, તો 15 લાખ જેટલી રકમ અમે 4% વ્યાજે આપીએ છીએ. હવે 15 લાખ એણે ક્યારે આપવાના, એનું ત્યાં આગળ ગયો એમ માનો કે અમેરિકા ગયા, અમેરિકામાં મેડિસિનમાં એ દાખલ થયો, ત્યાં એણે 4 વર્ષ કાઢ્યા એજ્યુકેશનના, 4 વર્ષ પતી ગયા પછી 1 વર્ષ પછી એટલે 5 વર્ષ પછી એ 15 લાખ રૂપિયા વ્યાજ સાથે એણે આપવાના છે, ત્યાં સુધી એક પણ પૈસો આપવાનો નથી. એટલે એટલે આવી સ્કીમ છે જે બાબતે કદાચ કોઈને ખબર જ ન હશે. એક્ચ્યુઅલી વાલી મિત્રો, આ જરૂરથી આ જે વાત હમણાં તમને કહેવામાં આવી રહી છે, એજ્યુકેશન લોન આર્થિક સહાયની વાત જે કરવામાં આવી રહી છે સાહેબ દ્વારા, એ જરૂરથી સાંભળજો, કારણ કે તમને કામ લાગે એવી વસ્તુ છે. અમારા જે માહિતી છે બહુ જ અગત્યની માહિતી છે. પ્લીઝ, બીજી એક સ્કીમ દેશના એજ્યુકેશનની છે. આપણો વિદ્યાર્થી ગુજરાત રાજ્યમાં ભણતો ભણવા માગતો હોય અને તેને એમ માનો કે ગ્રાન્ટેડ કોલેજમાં એને હજુ એડમિશન ન મળ્યું તો એને સેલ્ફ ફાઇનાન્સમાં જવું પડે, તો એ સંજોગોમાં 10 લાખ રૂપિયા સુધીની રકમ એની ફી ચૂકવવા માટે અમે 4% વ્યાજે આપીએ છીએ. એ પણ એવું છે, એજ્યુકેશન પત્યા પછી 1 વર્ષ પછી એને પૈસા ભરવાના છે. ત્રીજી એક સ્કીમ છે એ આપણે વ્યવસાયની છે, જેમાં કોઈ નાના માણસો પોતાનું કામ શરૂ કરવા માગતા હોય, કાર્પેન્ટરીનું કામ કે પછી બ્યુટી પાર્લરનું કામ કે પછી મોબાઈલ શોપ ઊભું કરવાનું કામ, આવા બધા સુથારી કામ, અથવા તો કોઈ નાના પાયા પર ઉદ્યોગ ચાલુ કરતો તે ગોલ્ડસ્મિથ એટલે ઘરેણા બનાવવાનું કામ, આ બધા કામોમાં અમે 10 લાખ સુધીની રકમ અમે, પુરુષ હોય તો 5% વ્યાજે
અને લેડી હોય તો 4% વાજે આપીએ છીએ. અને તેમાં તમે કેટલી બધી અમે એ ગાડીઓ આપી છે. કોઈ વ્યક્તિ આવીને કહે કે મારે ગાડી ડ્રાઈવર તરીકે હું ચલાવવા માગુ છું અને મારી ગાડી હું ફેરવીશ ભાડાની દ્રષ્ટિએ, તો અમે એને 7.5 લાખ રૂપિયાની લોન આપીએ છીએ. એટલે આ તો ઇકો ની જે સ્કીમ છે તેમાં 7-7.5 લાખની ગાડીઓ પૂરેપૂરી મળે છે. એમાં તમને કહું કે મારો એક જાત અનુભવ એટલા માટે વાતથી રહેવાતો નથી કે ભરૂચમાં હું જ્યારે આ લોન આપવા માટે બેઠો હતો તો એક ભાઈ આવ્યા અને મેં કીધું કે ભાઈ તારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે? તો કે આ છે. હું તારી પાસે બેસ્ટ લાઇસન્સ છે? ના એ નથી સાહેબ. પછી એણે કીધું સાહેબ હું તો મિલિટરીમાં કામ કરતો હતો. જો તમે એક મિલિટરીનો સૈનિક એ રાજ્ય સરકારની આ સ્કીમનો લાભ લેવા માટે અહીંયા ત્યાં આવ્યો, મેં ઇમિડિયેટલી એને 7.5 લાખ એ સંસદ કરી દીધા. મેં કહ્યું ભાઈ તે તો દેશને હાચવ્યો, હવે અમારી જવાબદારી છે કે મારે તને હાચવવાનું. એટલે આવા આવા પ્રસંગો નાના ના એક વિદ્યાર્થી અહીંયા સુરતમાં આવેલો હતો, અપ ટુ ડેટ હતો. મને કહે કે સાહેબ મારે કરિયાણાની દુકાન કરવી છે. મેં કહું કરિયાણાની દુકાન કરવી છે? મેં કહું કે આટલો બધો અપ ટુ ડેટ છે તો એજ્યુકેશન નથી લેવતા સાહેબ? હું સિવિલ એન્જિનિયર છું. આઈ વોઝ શોક્ડ. મેં કહું તારું સર્ટિફિકેટ લાવ. સર્ટિફિકેટ એવું ઇમિડિયેટલી મારા હાથમાં સેન્કશન 5 લાખની હતી, મેં સેન્કશન કરી દીધા. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે રાજ્ય સરકાર આ સવર્ણ જ્ઞાતિના લોકો માટે ઓપન કેટેગરી માટે પણ આવી ઘણી સ્કીમ લાવે છે. અમે ઘણી ભોજન સહાય આપીએ છીએ. જે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહીને ડૉક્ટરી લાઇનમાં અભ્યાસ કરતો હોય અથવા તો 9 થી 12 વર્ષના ધોરણમાં અભ્યાસ કરતી કન્યાઓ માટે હોસ્ટેલમાં રહેતા હોય, તો અમે 1 મહિનાના 1500 રૂપિયા ભોજન સહાય આપીએ છીએ. અમે સાયન્સના વિદ્યાર્થીને 10મા ધોરણમાં 70% લાવ્યા હોય એને સાયન્સના એજ્યુકેશન માટે 11 અને 12 ધોરણ માટે અમે 15,000 રૂપિયા ફી આપીએ છીએ, સહાય આપીએ છીએ. એમાં કોઈ પૈસા પાછા લેવાના નથી. એ જ રીતે તમે એમ માનો કે બેન્કિંગ સેક્ટરમાં તમે કોઈ પરીક્ષા આપવા માગતા હોય, જીપીએસસી કે યુપીએસસીની પરીક્ષા આપવા માગતા હોય, તમે 20,000ની રકમ તમને એ અભ્યાસ માટે 20,000 સહાય આપે છે, આપી જ દેવાની, પૈસા પાછા લેવાના નહીં. પણ એના નોર્મ્સ બનાવેલા છે, એના ક્રાઇટેરિયા છે, તે પ્રમાણે તમારે કરવું પડે. એક બીજી મોટી વાત અમે એ કરી છે કે પાયલોટ બનવા માટે આ અમારું નિગમ ₹25 લાખની લોન 4% વ્યાજે આપે છે. કારણ કે હવે જો આ દેશમાં 100 એરોડ્રોમ થઈ ગયા, મોદી સાહેબ આવ્યા પછી અત્યારે 100 એરોડ્રોમ થયા અને જે રીતે ચાલી રહ્યું છે તેમાં આજે પણ આજે ઇન્ટરનેશનલ એરપોર્ટ આપણને મળ્યું સુરતનું, તો આજે ઇન્ટરનેશનલ એરપોર્ટમાં હમણાં જ મેં છાપામાં વાંચ્યું કે આપણે ત્યાં ટર્નઓવર બહુ મોટા પ્રમાણમાં રહ્યું. ખૂબ મોટા. તો એ સંજોગોમાં બીજા 100 કદાચ હવે પછીના આખા વર્ષમાં એરોડ્રોમ બની જશે, તો એને પાયલોટની જરૂર પડશે. તો આપણો ગુજરાતનો વિદ્યાર્થી પાયલોટ બને તદ્દન નવી લાઈન, તો એના અભ્યાસ માટે અમે 25 લાખ જેટલી રકમ આપીએ છીએ 4% વ્યાજે. અને એ પાછું અભ્યાસ પૂરો થયા પછી હા અમે એમાં કેર લઈએ છીએ કે બેઝિકલી એવા જ સંસ્થાઓ કે જે ખરેખર ટ્રેનિંગ આપતી હોય તેને એના જ વિદ્યાર્થીને અમે આપીએ છીએ, કારણ કે નહીતર તો લેભાગુ સંસ્થાઓ ઘણી ઊભી થઈ જાય. એટલે આ બધી જે છે અમે વ્યાજ સબસિડી આપીએ છીએ. દાખલા તરીકે કોઈ ડૉક્ટર બેંક પાસેથી 10 લાખ રૂપિયાની લોન લઈ આવ્યો હોય 12% વ્યાજે, એ અમારે એપ્લાય કરે અને અમારા ક્રાઇટેરિયામાં બેસતો હોય તો અમે 5% વ્યાજ સબસિડી આપીએ. એટલે 12 લાખ 12% વ્યાજમાંથી એને 5% સબસિડી મળી જાય, એટલે 7%નું લોન થઈ ગઈ. એટલે આવી અનેક સ્કીમો છે. એટલે એજ્યુકેશન પર્પઝથી આ નિગમ ચાલુ થયું છે, એને પગભર કરવાનું કામ અમે કરી રહ્યા છે. અને મને લાગે છે કે આવા સ્કીમોનો પણ લાભ લઈને તમે તમારા વિદ્યાર્થીઓને આગળ લઈ શકો. એક બીજી વાત, મને જે લાગે છે કે એજ્યુકેશન એટલે શું, એ એક સવાલ આપણા મગજમાં ઘર કરી ગયો છે. એજ્યુકેશન એટલે ડિગ્રી મેળવવી એ હું નથી માનતો. માત્ર ડિગ્રી મેળવવાથી તમને નોકરી પણ નથી મળવાની, કે માત્ર ડિગ્રી મેળવવાથી તમને ધંધો પણ કરવામાં એટલી મજા ના આવશે. તમારી પાસે સ્કિલ હોવી જોઈએ. એટલે એજ્યુકેશનની સાથે સાથે તમે વિદ્યાર્થીઓમાં સ્કિલ ડેવલપમેન્ટ કરો. અને
હું તો એમ માનું છું એ કાર્પેન્ટરનો દીકરો કાર્પેન્ટર બને એમાં કંઈ જ ખોટું નથી, પણ આપણે ત્યાં પરિસ્થિતિ એવી થાય છે કે આજે ગામડામાંથી અહીંયા આવેલો માણસ એ ખેડૂતનો દીકરો અહીંયા આવીને જ્યારે એજ્યુકેશન પ્રાપ્ત થાય અને બીકોમ થઈ ગયો કે બીએસસી થઈ ગયો તો એને એમ થાય કે ભાઈ હું તો ખુરશી પર બેસીને નોકરી કરીશ અને પછી એ કંઈનો ન રહે, એક ખેડૂત પણ નથી બની શકતો અને આ પણ, કારણ કે એને એટલા પૈસા મળતા નથી. એટલે એ પરિસ્થિતિમાં મને લાગે છે કે વાલીઓ પણ એ વિચારવાની જરૂર છે કે તમારો વિદ્યાર્થી બેઝિક એજ્યુકેશન લે, એ ચોક્કસ ગ્રેજ્યુએટ થાય, એ ચોક્કસ પોસ્ટ ગ્રેજ્યુએટ થાય, પણ એની એપ્ટિટ્યૂડ કરાવીને એ એપ્ટિટ્યૂડ ટેસ્ટમાં જે આવે એનો જે અભિગમ છે એને એમાં જેને રુચિ છે એ વિષયમાં એ અભ્યાસક્રમ કરે અને એવા નિષ્ણાંત બને તો ભવિષ્ય એનું સુધરશે. એટલે મને લાગે છે કે આ ક્લાસરૂમનું શિક્ષણ પણ એટલું જરૂરી છે, વર્ચ્યુઅલ શિક્ષણ પણ એટલું જરૂરી છે, પણ એને બેલેન્સ કરીને તમે આગળ ચાલશો તો ભવિષ્યમાં તમારો વિદ્યાર્થી 100% સફળ બનશે. જી જી સાહેબ, અને ખૂબ જ, એટલે આજે ખૂબ જ સરસ મુદ્દાઓ પર ચર્ચા પણ થઈ અને ખૂબ જ સરસ માહિતી પણ જાણવા મળી સાહેબ પાસેથી. અને જે આ વિકાસ નિગમ જે છે એના વિશે આપણને આજે એ સંસ્થા એ આટલું સરસ કામ કરી રહી છે એજ્યુકેશન બાબતે અને એજ્યુકેશન લોનથી લઈને બીજી ઘણા પ્રકારની લોન આ સંસ્થા આપી રહી છે, તો આવી માહિતી સાહેબ કદાચ બધાને નથી હોતી. એક વધારાનું વાત કરી દઉં કે અમે આ 2.5 વર્ષમાં 300 કરોડ રૂપિયા આપ્યા છે. ઓહો, ખૂબ સરસ. અને આ વર્ષે પણ રાજ્ય સરકારે અમને 500 કરોડની જોગવાઈ આપી છે. હવે 500માં કેટલા આવશે, કારણ કે અત્યારે રાજ્ય સરકાર જે રીતે કામ કરી રહી છે એમાં કેટલું બધું બધી જગ્યાએ આપે છે, પણ અમારું આ બજેટમાં 500 કરોડ પાસ થયા છે અને તે તમારા માટે જ છે, ગુજરાતના વિદ્યાર્થીઓ માટે જ છે, ગુજરાતના લોકો માટે છે, જેને નાના પાયા પર ઉદ્યોગ કરવો છે તેને માટે છે. અને હવે એમાં અમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરીના એમને માટે પણ અમે લોન આપવાનું એવું પ્રપોઝલ મોકલી છે, જો રાજ્ય સરકાર કેબિનેટ પાસ કરે તો અમે એને પણ લોન આપી શકીશું. જી જી, ખૂબ જ સરસ. અને આવા ખૂબ નામચીન વ્યક્તિ જ્યારે રૂપિનભાઈ આવી સંસ્થા સાથે જોડાયા હોય અને ખૂબ જ, મતલબ સ્વભાવથી તમે અત્યારે જ્યારે એમને સાંભળ્યા છે ત્યારે તમને આઈડિયા આવી જ ગયો હશે દર્શક મિત્રો કે એમનો જે સ્વભાવ છે કે લોકોને મદદ કરવાનો એ હંમેશા કરતા જ હોય છે. અને આવી સંસ્થામાં તેઓ ડિરેક્ટર છે એટલે તો બહુ મોટી વાત છે કે એમની પાસે જે આવનાર વ્યક્તિ છે એ ક્યારે કદાચ પાછો નહીં જાય. અને જો તમે પણ લોન લેવા ઈચ્છતા હો કોઈ કોઈ કારણોસર, કે આ બધી આજે તમને સ્કીમોની વાત કરી, તમે પણ કોઈ ધંધો કરવા માંગતા હો તો જરૂરથી આપણે રૂપિનભાઈનો સંપર્ક તમે કરી શકો છો, અમારો સંપર્ક કરજો, અમે એમના સુધી તમને જરૂરથી પહોંચાડીશું. અને માટે એક વધારે વાત કરું કે અમારી વેબસાઇટ છે www.guedc.gujarat.gov.in. આ 1 જુલાઈ પછી ખુલવાની છે. તમારે જેમાં સહાય લેવી હોય તે તમારે ઓનલાઈન જવાનું, 1 જુલાઈ છે વેબસાઇટ ખુલશે, એટલે એમાં જે ચેપ્ટરમાં તમારે ઉપયોગ કરવાનો હોય, દાખલા કે વિદેશ અભ્યાસ માટે, તમારે વિદેશ અભ્યાસનું ચેપ્ટર ખોલીને એનું પહેલા પાનામાં ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે. એ ઓનલાઈન એપ્લિકેશન કર્યા પછી તમારે બધા ડોક્યુમેન્ટ અહીં સુરતમાં તો બહુમાળી મકાનમાં 8મે માળે જઈને તમારે આપવાના છે. એ જો વ્યવસ્થિત ડોક્યુમેન્ટ હશે તો તમને 2 થી 2.5 મહિનાની અંદર કે મેક્સિમમ 3 મહિનાની અંદર તમને લોન પ્રાપ્ત થશે. એટલે આ વેબસાઇટ પર જ બધું ઓનલાઈન જ ચાલે છે, એટલે કોઈ પણ અટકે તો હું તો ફોન પર અવેલેબલ હોઉં છું આમ તો, પણ છતાં પણ વેબસાઇટ પર જેટલું માઇન્યુટલી તમે ધ્યાન રાખશો એટલું સરળતાથી તમે ડોક્યુમેન્ટ ભરપાઈ કરી શકશો. હા, એક વસ્તુ ચોક્કસ છે કે ડોક્યુમેન્ટ પ્રોપર હશે તો જ તમને લોન મળશે. એટલે બીજા, અચ્છા, જે વ્યવસાયનું ધોરણ છે એમાં 18 થી માંડીને 50 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે, એટલે 50 વર્ષથી ઉપરનાને અમે લોન નથી આપતા અને 18 વર્ષથી નીચેનાને વ્યવસાય માટે નથી આપતા. એટલે આ બધી સ્કીમ છે પણ બધું ત્યાં લખેલું છે, બધું વેબસાઇટ ઉપર તમને જોવા મળી જશે અને એની ઉપરથી તમને જાણવા પણ મળી જશે કે કયા કયા ક્રાઇટેરિયામાં કેવી રીતે. અહીંયાથી તો માહિતી તમને મળી જ છે પણ ત્યાં જઈને પણ તમે વેબસાઇટ ઉપર પણ જોઈ શકશો અને જ્યારે આ પ્રોગ્રામ પતશે ત્યારે અમે વેબસાઇટ સાહેબ એમાં લખી દઈશું જેથી કરીને દર્શકો સારી રીતના એનો ઉપયોગ કરી શકે. હવે સાહેબ, આજે ઘણી બધી ચર્ચાઓ થઈ અને ખૂબ લાંબી આજે આપણી ડિબેટ થઈ છે. હવે લાસ્ટ આપણે એક શિક્ષણ જગત માટે એક સંદેશ તમે આપી દો અમારા દર્શક મિત્રોને. વેલ, બહુ સરસ સવાલ છે તમારો. બેઝિકલી હું માનું છું કે આ શિક્ષણ એટલે સંચાલક, શિક્ષક
અને વિદ્યાર્થીનું એક સંયોજન હોવું. તણાવ જ્યાં સુધી વ્યવસ્થિત પ્લેટફોર્મ પર ભેગા ન થાય ત્યાં સુધી શિક્ષણ પ્રાપ્ત થવાનું નથી. કોરોના આવ્યું, હવે કોરોના સાથે જ જીવવાનું છે. એટલે મને એમ લાગે છે કે તમે એમ ન વિચારશો કે હવે એજ્યુકેશન બંધ થઈ જવાનું, એવું નથી થવાનું. પરંતુ વિદ્યાર્થીઓએ પણ માસ્ક પહેરીને સ્કૂલે જવાનું ટેવ પાડવી પડશે. શાળા સંચાલકોએ એની કેર રાખવી પડશે. એના કોસ્ટિંગ જે ફેક્ટર છે તે પ્રમાણે એની ફી નક્કી કરવી પડશે. અને એ નક્કી કર્યાથી આ ત્રણેય વચ્ચે સમન્વય થાય તો એજ્યુકેશન સુધરશે અને સારું રહેશે. હું એમ માનું છું કે આ એક દુઃખદ સ્વપ્ન છે. કોરોના આવ્યું, એમાં ઘણા લાભ પણ થયા ને આપણે. આપણી હવા સુધી ગઈ, શ્વાસ લેવામાં આપણે હવે કોઈ તકલીફ નથી થતી, તો એના ફાયદા પણ થયા છે. પરંતુ કોરોનાને ભૂલશો નહીં. આજે અત્યારે લોકડાઉન વન ઓન લોકડાઉન થઈ ગયું, પણ એને કારણે આપણે ભયભીત નથી થવાનું, પણ ચોક્કસ ભય રાખવાની જરૂર છે. એટલે માસ્ક પહેરીને ચાલો એ જરૂરી છે. હું એમ માનું છું કે અમે ભય ન રાખશો તો એ વેપાર યોજનાઓ પણ ચાલુ થવાના છે, શિક્ષણ પણ ચાલુ થવાનું છે. હું માનું છું બધું સારું થવાનું છે એમ માનીને પોઝિટિવ રહીને આ વાતમાં આગળ વધજો. એક આપણી જૂની હિન્દી ફિલ્મની પંક્તિ છે કે સફર મેં ધૂપ તો હોગી, જો ચલ સકો તો ચલો. સર મારે માફ કરજો, આ જિંદા ફાસલીની પંક્તિ છે. સફર મેં ધૂપ તો હોગી, જો ચલ સકો તો ચલો, સભી હૈ ભીડ મેં તુમ ભી નિકલ સકો તો ચલો, કિસી કે વાસ્તે રાહ કહાં બદલતી હૈ, તુમ અપને આપ કો બદલ સકો તો ચલો. એટલે આ આપણે પોતાની જાતને બદલવાનું છે. અને એક ક્લિયર છે, રાત ભર કા હૈ મહેમાં અંધેરા, કિસકે રોકે રોકા હૈ સવેરા, રાત જીતની સંગીન હોગી સુબહ ઉતની હી રંગીન હોગી. એટલે આવતીકાલ સારી છે, નવો સૂરજ ઉગવાનો છે. આપણે આશાવાદી રહો, શિક્ષકો બી આશાવાદી રહે, એ લોકો પણ ટ્રેનિંગ લે, સંચાલકો પણ આશાવાદી રહે અને વિદ્યાર્થી પણ આશાવાદી રહે, તો મને એમ લાગે છે કે ચોક્કસ ભવિષ્ય આપણું છે, ભવિષ્ય ઉજળું છે. અને આપ સર્વને, વિદ્યાર્થીઓને અને શિક્ષકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને એક વાત, આપનો આધાર યામિનીબેન ઘણા વખતથી આ બહુ સરસ ચેનલ ચલાવી રહ્યા છે અને મને તો આનંદ એ વાતનો છે કે હવે ડિજિટલ રહ્યા છે, એટલે વર્લ્ડ વાઇડ આ વાત જઈ રહી છે. મને લાગે છે કે બહુ મોટી વાત છે. તો યામિનીબેન તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 35 લાખ વ્યૂઅર્સ, તો મને લાગે છે આ મોટા મોટું કામ આપ કરી રહ્યા છો. અને 35 લાખ વ્યૂઅર્સમાંથી એમ માનો કે 10% પણ જોઈ તો 3.5 લાખ લોકો આપણે જોઈ છે, એમ માનીને આપણે જે આ ચર્ચા કરી વલા, તો એ કેટલા બધા લોકો સુધી વાત પહોંચી છે. એટલે આપને ખૂબ ખૂબ અભિનંદન, આપની ચેનલ એક્ઝોટિક મીડિયાને પણ ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા, અને મને બોલાવ્યો તે બદલ આપનો આભાર. જી, ખૂબ જ સરસ સાહેબ, આપ પણ પધારે, આટલો સમય આપ્યો આપે, અને આજે જે માહિતી બધા સુધી જે પહોંચી છે ઘણા લોકોને ખૂબ જ કામ લાગશે અને એનો ઉપયોગ પણ કરશે લોકો. અને ખાસ અમે પણ અમારા દર્શક મિત્રોને કહેવા માંગીએ છીએ, દરેક વ્યક્તિને, કે આ કોરોનાની જે મહામારી છે એમાંથી બચવા માટે તમારે બચવું છે તો એક જ રસ્તો છે એનો, કે તમે તમારી કેર કરો. તમે જે પણ બહાર જાઓ છો તો પણ તમે માસ્ક પહેરો, સેનિટાઈઝ કરો. તમારી જે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ. જો તમારામાં રોગ પ્રતિકારક શક્તિ વધારે હશે તો તમને કોરોનાનો ચેપ નથી લાગવાનો. એટલે 4 વખત ગરમ પાણી પીવો, ઉકાળા બનાવીને ઘરમાં પીવો. તો ઘરમાં તમે જેટલા પણ ઉપચાર કરશો તો એનાથી કદાચ આપણે આ ચેપ નહીં લાગે અને એમાંથી આપણે બચી શકીશું અને ખૂબ સરસ સારું જીવન આપણે જીવી શકીએ એવી ભગવાનને પ્રાર્થના કરીશું. અને આવી જ રીતે બીજા કાર્યક્રમો સાથે અમે ઉપસ્થિત થઈશું. અમારી ચેનલ જોવા માટે ફેસબુક પેજને લાઇક કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વેબસાઇટ છે, સાથે બીજી પણ સોશિયલ સાઇટ છે, ઇન્સ્ટાગ્રામથી લઈને જેટલી પણ સોશિયલ સાઇટ્સ છે બધા ઉપર જ અમારી ચેનલ અવેલેબલ છે. એટલે ક્યાંય પણ તમે કોઈ પણ કાર્યક્રમ સારો જોઈ શકશો. અને આવી જ રીતે અવેરનેસના ઘણા બધા કાર્યક્રમ અમારી ચેનલો દ્વારા થાય છે, તો જરૂરથી અમારી સાથે જોડાયેલા રહેજો. અને પાછા મળીશું, ત્યાં સુધી નમસ્કાર.
COVID-19 जैसी महामारी से बचने का एक ही तरीका है, इम्यूनिटी बूस्ट करना। सिद्धांत अल्ककैड लिक्विड कैल्शियम नेचुरल इम्यूनिटी बूस्टर इंडिया की एकमात्र कंपनी जो FSSAI, USFDA, WHO GMP, ISO 45001 द्वारा प्रमाणित है। सिद्धांत अल्ककैड में कैल्शियम, विटामिन D3, मैग्नीशियम है जो अल्कलाइन, एंटीऑक्सीडेंट, नेचुरल एंटीबायोटिक है और ORP संतुलित करता है जो इम्यूनिटी बढ़ाने में एवं 70 से भी ज्यादा बीमारियों में सहाय करता है। सिर्फ 2 बूंद लिक्विड कैल्शियम रोज सुबह शाम 250 ml गुनगुने पानी में डाल के पीने से आश्चर्यजनक परिणाम मिलता है। सिद्धांत लाइम प्राइवेट लिमिटेड।